અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ ચાર ભાગ ત્રણમાં આજે આપણે શરૂઆત કરીએ તેની પહેલાં સ્ક્રીન પર આપ જોઈ શકો છો તે પ્રમાણે સૂચનાનું અવશ્ય જ્યારે પણ બહાર જઈએ ત્યારે પાલન કરીએ સોશિયલ ડિસ્ટન્સિંગ જે છે એ જાળવી રાખીશું અને સેનિટાઈઝરથી હાથ જે છે એ સમયાંતરે સાફ કરતા રહીશું વાત કરીએ કાર્બનના સર્વતોમુખી સ્વભાવની તો વિવિધ તત્વો અને સંયોજનોમાં આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ પણ જોયું છે આપણે સરળ કાર્બન સંયોજન મિથેન સીએચ ફોર કે જે સમચતુષ્ટ ફલકી આકાર ધરાવે છે તે પણ જાણ્યું પ્રકરણની શરૂઆતમાં આપણે એ પણ જોયું કે એવી કેટલી બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ કે જે મોટાભાગે પોતાનામાં કાર્બન તત્વ જે છે એ સમાવિષ્ટ કરાવે છે વાસ્તવમાં આપણે પોતે પણ કાર્બન સંયોજનોના બનેલા છીએ હાલમાં અસંખ્ય કાર્બન સંયોજનો કે જેના સૂત્રો રસાયણશાસ્ત્રીઓ માટે જાણીતા છે તેમની સંખ્યા લાખોમાં અંદાજવામાં આવે છે તે અન્ય તમામ તત્વો દ્વારા બનતા સંયોજનોને એક સાથે મૂકવાથી મળતી સંખ્યા કરતાં પણ ઘણી વધારે છે શા માટે આ ગુણધર્મ કાર્બનમાં જ જોવા મળે છે અન્ય કોઈ તત્વોમાં નહીં એકસો અઢાર તત્વોમાંથી શા માટે માત્ર કાર્બન જ એક આ પ્રકારનો ગુણધર્મ ધરાવે છે આવું નવું એક તત્વ બીજું પણ છે જેનું નામ છે સિલિકોન બીજું વિદ્યાર્થી મિત્રો કે વૈજ્ઞાનિકો જે કેમિકલના નામ આપે છે તે સંસ્થાનું નામ છે આઈ યુ પી એ સી ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી જે સંસ્થા છે તે નક્કી કરે છે કે કયા કેમિકલને કયું નામ જે છે એ ફાળવવું તો આ એક તમારે ખાસ યાદ રાખવાનું છે કાર્બનના કિસ્સામાં આ પ્રકારની રચના જે છે સર્વોત્તોમુખી સ્વભાવ બનવાની જે રચના છે તે બનવા માટે બે પરિબળ મુખ્ય જવાબદાર છે કયા કયા તે આપણે જોઈએ નંબર એક કે જેમાં કાર્બન અન્ય કાર્બનના પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે જેથી મોટી સંખ્યામાં અણુઓ બને આ અણુગુણધર્મને કહેવામાં આવે છે કેટેનેશન આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા કાર્બનની કાર્બુ એકલબંધ અથવા દિવ અથવા જોડાયેલો હોઈ શકે કાર્બનના પરમાણુઓ માત્ર એકલબંધ થી જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનોને સંતૃપ્ત સંયોજનો અહીંયા પ્રશ્નનો આપણી પાસે જવાબ છે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સ એટલે શું તેમના તફાવતના બે મુદ્દા આપો તો તેમાં તમારો જવાબ જે છે એ તમને આ પેરેગ્રાફમાં મળી જવાનો છે ઉપરાંત એક મહત્વનો પ્રશ્ન છે કેટેનેશન એટલે શું કેટેનેશન કાર્બનનો મહત્વપૂર્ણ ગુણધર્મ છે સમજાવો તો તેનો જવાબ પણ તમને આ પેરેગ્રાફમાં મળવાનો છે અહીંયા ખાસ કે જે એકલબનથી જોડાયેલા છે તેવા કાર્બનના સંયોજનોને કીધા છે સંતૃપ્ત સંયોજનો કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ અથવા ત્રિબંધ ધરાવતા કાર્બનના સંયોજનોને કીધા છે અસંતૃપ્ત સંયોજનો સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ અને અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ તો બંનેનો તફાવત તમારી પાસે અહીંયા આવી જશે ઉપરાંત કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મો જોવા મળે છે તેવો કોઈ ગુણધર્મ બીજા તત્વોમાં જોવા મળતો નથી સિલિકોન જે તમે અગાઉ વાત કરી તે રીતે હાઇડ્રોજન સાથે જે સંયોજન બનાવે છે તેમાં સાત અથવા તો આઠ પરમાણુઓ સુધીની જ શૃંખલા હોય છે પરંતુ આ સંયોજનો અતિક્રિયાશીલ હોય છે કાર્બન કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોય છે તેથી તે સ્થાયી છે જે આપણને કાર્બન પરમાણુઓના એકબીજા સાથેના જોડાણથી મોટી સંખ્યામાં સંયોજનો આપે છે જે આપણો મુખ્ય પ્રથમ ટૉપિક છે સેકન્ડ ટૉપિક કે જેમાં કાર્બનની સંયોજકતા ચાર હોય તેથી તે કાર્બનના અન્ય ચાર પરમાણુઓ અથવા તો કેટલાક અન્ય એક સંયોજક તત્વોના પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે ઓક્સિજન હાઇડ્રોજન નાઇટ્રોજન સલ્ફર ક્લોરીન તથા અનેક અન્ય તત્વોની સાથે કાર્બનના સંયોજનો બને છે જેના કારણે એવા વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા સંયોજનો બને છે જે અણુમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્વો પર આધાર રાખે છે અહીંયા તમારી પાસે ક્વેશ્ચન આવશે કે કાર્બનની ચતુ ટેટ્રા કહીએ છીએ મોનો પેન્ટા હેક્ઝા હેપ્ટા ઓક્ટા નેના અને ડેકા જે અનુક્રમે એકથી દસ સંખ્યાઓના વૈજ્ઞાનિક નામ છે જે કેમિકલ પ્રોસેસ જે છે કમ્પાઉન્ડ કેમિસ્ટ્રી જે છે તેમાં તેનો ઉપયોગ થતો હોય છે તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આ જે નામ છે તેમાં ટેક્ટ્રા એટલે કે ચારની જે વેલેન્સી છે કાર્બનની ચતુ સંયોજકતા એ તમને પ્રશ્ન જે છે પરીક્ષામાં આ ટોપિકમાંથી જવાબ તમને મળે એ રીતે પૂછી શકે છે વળી કાર્બન મોટાભાગના અન્ય તત્વો સાથે જે બંધ બનાવે તે ખૂબ જ પ્રબળ હોય છે જે સંયોજનોને અપવાદરૂપે સ્થાયી બનાવે છે કાર્બન દ્વારા પ્રબળ બંધોના નિર્માણનું એક કારણ તેનું નાનું કદ છે જે આપણને ખબર છે કે તેનો પરમાણુ ક્રમાંક છ છે તો બે અને ચાર આજે એની બેલેન્સી જે છે એ બે અને ચારની કે જેમાં ચાર ઇલેક્ટ્રોન જે છે તેના લીધે તેનું કદ નાનું બને અને નાના કદના લીધે ઇલેક્ટ્રોન જે છે પ્રોટોન અને ન્યુટ્રોનની જે સ્થાયી રચના છે પરમાણુ કેન્દ્રમાં તે આપણને ધોરણ નવમાં અનુ શીખવાડવામાં આવી હતી નીલ્સ બોહરના મોડેલમાં તો તેમાં જેમ પરમાણુનું કદ જે છે એ નાનું તેમ તેનું આકર્ષણ બળ અને એનું પોતાનું જે પ્રબળતા જે છે એ સૌથી વધારે હોય છે અને તેના કારણે પરમાણુ કેન્દ્રમાં ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન યુગ્મોને મજબૂતાઈથી જકડી રાખવામાં અનુકૂળતા હોય છે તો મોટાભાગના પરમાણુઓ ધરાવતા તત્વો દ્વારા બનતા બંધો જે છે અત્યંત નિર્બળ હોય છે સિવાય કે કાર્બન વધુમાં જો વાત કરીએ તો કાર્બનિક સંયોજનો શું છે કાર્બનમાં જોવા મળેલ બે વિશિષ્ટ લક્ષણો એટલે કે ચતુસંયોજકતા અને કેટેનેશન એક સાથે મળીને મોટી સંખ્યામાં સંયોજનોનું નિર્માણ કરે અનેક સંયોજનો વિભિન્ન કાર્બનની શૃંખલાઓ સાથે જોડાયેલ અકાર્બનિક પરમાણુ અથવા તો પરમાણુઓના સમૂહ ધરાવે છે આ સંયોજનોનું નિષ્કર્ષણ શરૂઆતમાં કુદરતી પદાર્થોમાંથી કરવામાં આવતું હતું એમ વિચારી શકાય અને એના માટેનું કારણ હતું કે આ કાર્બન સંયોજનો અથવા તો કાર્બનિક સંયોજનો માત્ર જીવંત પ્રણાલીમાંથી જ મેળવી શકાય છે અન્યમાંથી નહીં જે પ્રકારની ભ્રામકતા હતી તો તેમના સંશ્લેષણ માટે એક મહત્વપૂર્ણ બળ જેને કહેવામાં આવે છે વાઇટલ ફોર્સ કદાચ જરૂરી હતું અને જેની શોધ જે છે એ ફેડ્રિક વોલરે નામ ખાસ યાદ રાખશું ફેડ્રિક વોલરે અઢારસો અઠ્યાવીસમાં એમોનિયમ સાયનેટમાંથી યુરિયાની બનાવટ દ્વારા તેનું ખંડન કર્યું પરંતુ કાર્બાઇડ કાર્બનના ઓક્સાઇડ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટના ક્ષારો સિવાયના કાર્બન સંયોજનોનો અભ્યાસ કાર્બનિક રસાયણ અંતર્ગત કરવામાં આવે છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી જે હાલ કેમિકલ ફેક્ટરીઓમાં દવાઓની જે ફેક્ટરીઓ છે તેમાં ઉપયોગમાં સૌથી વધુ લેવાય છે જેના વિશે તમે વધુ જાણકારી ધોરણ અગિયાર અને બાર સાયન્સમાં આગળ ઉપર પાર્ટ બી વિભાગ ત્યારે તમે જ્યારે બી રાખશો કેમેસ્ટ્રી સાથે તો તેમાં તમે તે શીખી શકશો શકશો જાણી તો આ જે જે ટોપિક છે છે એ સૌથી વિશેષ બે તમારી પાસે મુખ્ય પ્રશ્નો આવ્યા છે ચતુસંયોજકતા અને કેટેનેશન ઉપરાંત જો વાત કરીએ તો તમને વાત ત્યાં કે એકલબંધ દ્વિબંધ અને ત્રિબંધ તો તેની આ જે તમે જોઈ શકો છો આકૃતિમાં એ સિંગલ બોન્ડ સાથે ચતુસંયોજકતા છે ચાર હાઇડ્રોજનના અણુઓ જે છે ત્યાં ગોઠવાઈ ગયા છે કાર્બનના પરમાણુ સાથે રચના જે છે સમીકરણની એ આપણે આગળ ઉપર પછી શીખવાના જાણવાના છીએ હાલ પૂરતું માત્ર આપણી પાસે જે વાત આવી હતી શાખિત શૃંખલા અને સરળ શૃંખલા હતી એમાં આ સરળ શૃંખલાઓ છે જે આપ જોઈ શકો છો અને શાખિતમાં અહીંયા તમારી પાસે જે છે એ તમે લંબાવતા જશો તો આ બધા જ પરમાણુઓની ગોઠવણી છે કાર્બનની પોતાની વિવિધ કેટેનેશનની જે ગુણધર્મતા ધરાવે છે તેના આધારે એ સિવાય પીયુડી ટેબલ જે છે આવર્ત કોષ્ટક તો તમારા પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર નંબર પાંચમાં તમને કોષ્ટક આપ્યું છે જેમાં કાર્બન જે અહીંયા છે નીચે સિડિકોન છે જે આ બંને તત્વો જે છે પોતે ચાર ઇલેક્ટ્રોન્સ પોતાની બાહ્યાંક કક્ષામાં ધરાવે છે તો અહીંયા જે વસ્તુ છે એ ગુણધર્મ એક કાર્બનને બાદ કરતા બાકીના અન્ય કોઈ પણ તત્વોમાં અંશતઃ પણ જોવા નથી મળતો તેની આપણને જગાઓ વાત કરી છે એ જોઈ શકો છો હાલ પૂરતાં તમે આ જે ડાયાગ્રામ જોવો છો તેની અંદર જે તે દેશોમાં મોટા ભાગના તત્વો જે છે પીરિડિક ટેબલમાં ગોઠવાયા છે તત્વો તો તેની આપણને માહિતી આપી છે જો વાત કરીએ તો ભારત જે છે આમાં તમને ક્યાંય જોવા નથી મળતું કલર કોડ તમને જે આપેલા છે જેમાં જોઈ શકો છો એનટીપીટી આ બારસોથી સત્તરસોની વચ્ચે સત્તરસોથી ઓગણીસોની વચ્ચે તો સોરી અઢારસોની વચ્ચે અઢારસોથી અઢારસો પચાસ અઢારસો એકાવનથી ઓગણીસો ઓગણીસોથી ઓગણીસો પચાસ અને અપ ટુ ડેટ પછી પ્રેઝન્ટ સુધીના જે તે તત્વો તમે જોઈ શકો છો છેલ્લી હરોળ જે છે એ બધા જ તત્વો અહીંયા આજે આ ચાલુ સદીમાં શોધાયા છે બાકીના તમામ તત્વો જે છે એ તમામ તત્વો અલગ અલગ સદીઓમાં અલગ અલગ દેશોમાંથી તેની શોધખોળ કરવામાં આવી હતી ફિલહાલ ભારત જે છે એ આપણને અહીંયા ક્યાંય દેખાતું નથી જે ગર્વની વાત કહી શકાય આઈ હોપ સો બીજું એક્ઝેન જે છે અણુ તેનો આકાર કંઈક આ રીતે તેની રચના જે છે આ રીતે લખી નાખશું સી એક બે ત્રણ ચાર પાંચ અને છ સી સિક્સ અને એચ ટ્વેલ્વ પ્લસ બે વધારણા એટલે એચ ફોર્ટીન રચનાઓ જે છે આની આપણે વિશેષ આગળ ઉપરના ભાગમાં જોવાની જ છે શાખી શૃંખલા છે કાર્બન હાઇડ્રોકાર્બન્સની આ છે મિથાઇલ પેન્ટેન મિથાઇલ પેન્ટેન થ્રી મિથાઇલ મિથાઇલ પેન્ટેન એન એક્ઝન ટુ ટુ ડાય મિથાઇલ બ્યુટેન અને ટુ થ્રી ડાય મિથાઇલ બ્યુટેનની જે વાક રચનાઓ છે શાખિત શૃંખલાઓમાં તો તેની આ જે રજૂઆત છે આપણે ગ્રાફિક લાઈન જોઈ શકો છો તો વિડિયો જે છે એકવાર ફરીથી આપ રિવાઇન કરીને વ્યવસ્થિત જોઈ લેશો પાઠ્યપુસ્તક જે વિદ્યાર્થીઓ વાસે છે તેઓ એકવાર ફરીથી અહીં સુધીના ટોપિક જે છે એ ક્લિયર કરી લેશે કોઈ શાબ્દિક સંકલ્પનામાં જો ખ્યાલ ન આવે તો તમે ચોક્કસથી શબ્દો જે તે હાઇલાઇટ કરીને મને વોટ્સએપ કરી શકશો